વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ 1 વિષય ગણિત, પાઠ 2 પ્રકરણ 2, 1 થી 9 સુધીના સંખ્યા, જેમાં ભાગ 3. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની ચોપડી ખોલી દે, પાના નંબર 41 કાઢે અને પેન્સિલ સાથે રાખે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. તો અહીંયા આગળ આપણને ચિત્ર છે અને સામે અંકો આપેલા છે. તો આપણે ચિત્રને અંક સાથે જોડવાના છે. તો અહીંયા જુઓ, પહેલા ગોળમાં કેટલા પાંદડા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા છે? 7. મેં જે રીતે ગણ્યા એ રીતે તમારે નથી ગણવાના. તમારે છે ને ગણતું જવાનું અને પેન્સિલ થોડી લીટી કરતું જવાનું, જેથી કરીને એકને એક પાંદડું બે વખત ગણતરીમાં આવે નહીં. જો એકને એક પાંદડું બે વખત ગણતરીમાં લઈશું તો ભૂલ પડવાની શક્યતા રહેશે, ખરું ને? તો આ રીતે ગણવાનું તમારે. 1, 2, 3, 4, 5, 6 અને 7. નાની નાની પેન્સિલની લીટી કરી દેવાનું જે આ પાંદડું ગણીએ એની સાથે, બરાબર ને? પછી 7નો અંક ક્યાં છે? 7 સંખ્યા આ રહી, 7 નંબર. તો આપણે અહીંયા આગળ 7 પાંદડાવાળા ગોળને 7 અંક સાથે જોડી દઈશું. જોડી દીધું દરેકે? સરસ. ચલો, અહીંયા આગળ બીજા ગોળમાં કેટલા પક્ષી છે? મારી સાથે ગણજો હો પેન્સિલ લઈને. 1, 2, 3, 4. કેટલા પક્ષી છે? 4. તો આપણે અહીંયા આગળ અહીંયા અને અહીંયા અંકો આપ્યા છે, એમાં 4 નંબરનો અંક ક્યાં છે? તો આ રહ્યો. તો આપણે પક્ષીવાળા ગોળને અહીંયા 4 નંબરના અંક સાથે જોડી દઈશું. પછી રીંગણવાળું ગોળ છે, તો કેટલા રીંગણ છે? 1, 2, 3, 4 અને 5. કેટલા રીંગણ છે? 5. તો આ 5 રીંગણવાળા ગોળને પેન્સિલ વડે ખેંચી અને 5 નંબરનો અંક છે ત્યાં આપણે જોડી દઈશું. જોડી દીધું દરેકે? સરસ. ચલો, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? મમ્મા પાણી આવી ગયું ને, આઈસ્ક્રીમના કોનનું, ખરું ને? કેટલા કોન છે? 1 અને 2. તો 2નો અંક ક્યાં છે? આ રહ્યો. તો આપણે અહીંયા આગળ આ ગોળને જોડી દઈશું. પછી કેટલા દડા છે? 1, 2, 3. કેટલા છે? 3. તો અહીંયા આગળ 3ને 3 અંક સાથે જોડી દઈશું દડાવાળા ગોળને. પછી જુઓ આગળ કેટલા વેલણ છે, ગણજો અને લીટી કરતા જજો હો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલા વેલણ છે? 9. તો 9નો અંક ક્યાં છે? આ રહ્યો. તો આપણે એને પેન્સિલ વડે જોડી દઈશું. પછી આગળ જુઓ, આ ગોળમાં કેટલા ઊંટ છે? 1 જ છે. કેટલા છે? 1 જ. તો 1 નંબરનો અંક ક્યાં છે? આ રહ્યો. તો આપણે અહીંયા આગળ આ રીતે જોડી દઈશું. જોડી દીધું દરેકે? સરસ. ચલો આગળ, અહીંયા આગળ જુઓ કેટલા ટમ્બલર છે? 1, 2, 3, 4, 5 અને 6. કેટલા છે? 6. તો 6 ટમ્બલરવાળા ગોળને 6 અંક સાથે આપણે જોડી દઈશું. જોડી દીધું દરેકે? સરસ. ચલો, કેટલા લાકડાના ટુકડા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલા છે? 8. તો 8 નંબરના અંક સાથે આ ગોળને આપણે જોડી દઈશું. ચલો, જોડાઈ ગયું દરેકને? સરસ. ચલો, તો હવે આપણે આગળ જઈએ. ચલો, તમને મનગમતી પ્રવૃત્તિ આવી રંગ પૂરવાના, ખરું ને? તો અહીંયા આગળ સૂચના શું છે? 6 પક્ષીમાં રંગ
પૂરો. તો આપણે પહેલા તો પક્ષી છ ગણી લઈશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. આવી રીતે છ પક્ષી ગણી લઈશું. અહીંયા કુલ સાત છે, પરંતુ અહીંયા સૂચના આપણને છ પક્ષીની છે. તો આ રીતે તમારે છ પક્ષી ગણી લેવાના, અથવા તો અહીંયા નંબર આપી દેવાનો. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. આ રીતે નંબર આપી અને છ એ પક્ષીમાં તમારે ગમતા હોય તેવા રંગ પૂરવાના છે, જે તમે પછીથી કરજો. બરાબર ને? સરસ. ચલો હવે અહીંયા આગળ શું સૂચના છે? નવ કેરીમાં રંગ પૂરો. તો આપણે અહીંયા આગળ પહેલાં કેરીમાં નંબર આપી દઈશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. અહીંયા આગળ નવ કેરી આપી છે અને સૂચના પણ નવ કેરીમાં રંગ પૂરવાની છે. તો તમને અહીંયા ગમતો પીળો કે લીલો, તમને જે રંગ ગમે એ તમે આ નવ કેરીમાં પૂરી દેજો. આગળ એક હાથીમાં રંગ પૂરો. તો અહીંયા હાથી કેટલા આપ્યા છે? એક, બે અને ત્રણ. તો આપણે અહીંયા આગળ એક જ હાથીમાં રંગ પૂરવાનો છે, જે તમારે ગમતો. હાથીનો રંગ તો કાળો હોય, પણ તમને ગમે તો રંગીન પણ કરી શકો છો. ચલો આગળ અહીંયા આગળ જુઓ શું સૂચના છે. સાત ઈંટમાં રંગ પૂરો. તો અહીંયા આગળ ઈંટો તો ઘણી બધી આપેલી છે, તો આપણે અહીંયા આગળ નંબર આપી દઈશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલી ઈંટોમાં રંગ પૂરવાના છે? સાત. તો સાત ઈંટોના નંબર આપી દીધા. હા, તો આ ઈંટોમાં તમારે મનગમતા રંગ પૂરવાના છે. રંગ પૂરવાનું કામ આપણે જ્યારે ફ્રી હોય ત્યારે કરીશું, ખરું ને? ચલો આગળ જોઈએ. વસ્તુના નામ કહી તેની સંખ્યા લખો. તો અહીંયા આગળ જે વસ્તુ છે એના તમારે નામ બોલવાના અને એ કેટલી છે એ તમારે ગણવાની છે. તો મારી સાથે ગણવાનું ચાલુ કરજો. દરેક જણ હાથમાં પેન્સિલ રાખજો. આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલી માછલી છે? સાત માછલી. તો અહીંયા ગોળમાં આપણે જેટલી માછલી ગણી હોય એટલી લખવાની છે. તો અહીંયા આગળ ગોળમાં કેટલા લખીશું આપણે? સાતડે સાત, કારણ કે ચોરસમાં માછલી સાત છે, ખરું ને? લખી નાખ્યું દરેકે સાત. સરસ. ચલો અહીંયા આગળ કેટલા પુસ્તક છે? એક, બે. તો આપણે ગોળમાં કેટલા લખીશું? બે. બગડે બે. લખાઈ ગયું દરેકને? સરસ. ચલો અહીંયા આગળ કેટલા ટપ છે? એક, બે અને ત્રણ. કેટલા છે? ત્રણ. તો આપણે અહીંયા ગોળમાં લખીશું ત્રણ. ચલો આગળ કેટલા ફુગ્ગા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા ફુગ્ગા છે? સાત. તો ગોળમાં આપણે સાતડે સાત લખી દઈશું. લખી દીધું દરેકે? સરસ. ચલો કેટલી મીણબત્તી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલી મીણબત્તી છે? નવ. તમારે પેન્સિલથી લીટી કરી દેવાની ગણતી વખતે, એટલે આપણે એકની એક મીણબત્તી ફરીથી ગણાય નહીં, ખરું ને? ચલો તો ગોળમાં કેટલા લખીશું? મીણબત્તી હતી નવ, તો આપણે અહીંયા ગોળમાં નવ લખવાના છે. લખી નાખ્યા દરેકે? સરસ. ચલો કેટલા ઉંદર છે? એક, બે, ત્રણ, ચાર. કેટલા છે? ચાર. તો ગોળમાં આપણે શું લખીશું? ચોગડે ચાર. લખી નાખ્યું દરેકે? સરસ. ચલો કેટલા ઘંટ છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા ઘંટ છે? પાંચ. તો ગોળમાં આપણે શું લખીશું? પાછળે પાંચ. લખાઈ ગયું દરેકને? ચલો કેટલી પીંછી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલી પીંછી છે? નવ.
તો અહીંયા ગોળમાં લખીશું ન વડે નવ. લખાઈ ગયું દરેકને? ચલો લખી નાખજો બાળકો. ચલો આગળ જોઈએ. પાછી તમારી મનગમતી પ્રવૃત્તિ આવી, પણ અહીંયા આગળ થોડો ફેર છે, તમારે સમજવાનો છે. ચલો વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો, તો આ એક જૂથ, આ બીજું જૂથ, આ બે જૂથ કહેવાય. શું કહેવાય? જૂથ. હવે એક જૂથની વસ્તુ ગણવાની, સાથે સાથે બીજા જૂથની વસ્તુ ગણવાની, અને જે જૂથની વસ્તુ તમને વધારે લાગે એ જૂથમાં તમારે રંગ પૂરવાના છે. તો આપણે અહીંયા વોટર બેગ, પહેલા જૂથ પહેલા ખાનામાં શું છે? વોટર બેગ. તો આપણે એ ગણી લઈશું. એક, બે, ત્રણ, ચાર. કેટલી વોટર બેગ છે? ચાર. સામે ગ્લાસ આપેલા છે, તો ગ્લાસ ગણીએ. ચલો એક, બે અને ત્રણ, ત્રણ જ ગ્લાસ છે. તો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. જો અહીંયા વોટર બેગના બોક્સમાં રંગ પૂરેલા છે, એટલે કે વોટર બેગ વધારે છે. વધારે ઓછું તો તમને ખબર પડે જ ને વિદ્યાર્થી મિત્રો, ત્રણ કરતાં ચાર વધારે કહેવાય, ખરું ને? ચલો આગળ, કેટલા દડા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ દડા છે. સામે બેટ કેટલા છે? એક, બે, ત્રણ અને ચાર. કેટલા બેટ છે? ચાર. તો વધારે કોણ કહેવાય? સરસ, વેરી ગુડ. કારણ કે ચાર કરતાં છ તો વધારે જ કહેવાય. કેટલા વધારે કહેવાય? બે. બેટ ચાર છે, દડા છ છે, એટલે દડા બે વધારે છે, એટલે દડાવાળું જૂથ વધારે કહેવાય, ખરું ને? તો આપણે અહીંયા આગળ દડામાં રંગ પૂરી દઈશું. દરેક વિદ્યાર્થી મિત્રો ફ્રી ટાઈમ મળે ત્યારે આ પ્રવૃત્તિ કરવાની રહેશે. ચલો આગળ જઈએ. ચલો કેટલા ફૂલ છે પહેલા ચોરસમાં? એક અને બે. સામેના ચોરસમાં પતંગિયા કેટલા છે? એક, બે ને ત્રણ. તો ફૂલ બે છે, પતંગિયા ત્રણ છે, બે કરતાં ત્રણ વધારે કહેવાય, ખરું ને? તો આપણે પતંગિયામાં આપણને મન ગમતા રંગ પૂરવાના રહેશે. ચલો આગળ જોઈએ. કેટલી ખીલી છે? એક, બે, ત્રણ. કેટલી ખીલી છે? ત્રણ ખીલી છે. સામે હથોડી કેટલી છે? એક, બે, ત્રણ અને ચાર. તો ત્રણ કરતાં ચાર વધારે કહેવાય. તો આપણે હથોડીવાળા ખાનામાં આપણને ગમતો હોય તેવો રંગ પૂરવાનો છે. ચલો આગળ. કેટલા સફરજન છે ગણજો. હા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. સામે કેરી કેટલી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો સાત કરતાં તો આઠ વધારે કહેવાય. સાત કરતાં આઠ મોટી સંખ્યા કહેવાય. કેટલી મોટી? એક. આપણે એમ બોલીએ છીએ કે સાતના એક આઠ, તો સાતમાં એક ઉમેરીએ એટલે આઠ થાય. તો આઠ વધારે કહેવાય. તો આપણે આજે સફરજનવાળું ખાનું છે એમાં રંગ પૂરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો હું જો આગળ ફરીથી રિપીટ કરું છું કયા ખાનામાં રંગ પૂરવાના છે અને એની સામે ખરું કરું છું, તમે ધ્યાન આપજો. તો પહેલા બીજા નંબરના જૂથમાં પહેલા ખાનામાં દડાવાળા ખાનામાં રંગ પૂરવાના છે. ફૂલો અને પતંગિયા છે એમાં પતંગિયાવાળા ખાનામાં રંગ પૂરવાના છે. ખીલી અને હથોડી આ બંને જૂથમાં આપણે હથોડી વધારે છે, તો હથોડીવાળા ખાનામાં રંગ પૂરીશું. અને અહીંયા આગળ સફરજન અને કેરી એમાં સફરજનવાળા સફરજન વધારે છે કેરીઓ કરતાં, તો આપણે એ ખાનામાં રંગ પૂરીશું. જો તમને યાદ ના રહે તો મેં અહીંયા આગળ ખરાની નિશાની કરી છે વિડીયો જોઈ, અને તમારે રંગ પૂરી દેવાના, બરાબર ને? ચલો આગળ. હવે જુઓ સરખા જૂથ બનાવો. હવેની સૂચના શું છે? સરખા જૂથ બનાવો. તો અહીંયા તમને ચાર આપ્યા છે, બરાબર ચાર, ચાર બરાબર ચાર, આ બરાબરની નિશાની છે. બે લીટી એટલે શેની નિશાની કહેવાય વિદ્યાર્થી મિત્રો? બરાબર, એટલે બંને બાજુ સરખું સમાન. ધારો કે એક બાજુ બે છોકરી બેઠી હોય તો બીજી બાજુ એક બેઠી હોય તો અસમાન કહેવાય. પણ આ બાજુ બે છોકરી અને આ બાજુ બે છોકરીઓ બેસાડો
તો બંને બાજુ સમાન થાય ને, સરખી થાય ને, એટલે અહીંયા સમાનની નિશાની દર્શાવવા માટે બે લીટી કરો એટલે બરાબર કહેવાય, અને ગણિતની ભાષામાં બરાબર કહેવાય. તો આપણે આ ખાનું અને આ ખાનું બરાબર થાય એ રીતે આપણે કરવાનું રહેશે. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, પહેલામાં આગળ આપણે જાતે કરવાનું છે. તો અહીંયા આગળ કેટલા ગોળ છે, એક બે ત્રણ ચાર, તો અહીંયા ચાર લખેલા છે, તો સામે ચાર જ થવા જોઈએ. તો આપણે ગણીશું, એક બે ત્રણ ચાર, થઈ ગયા છે ચાર. હા, તો અહીંયા ખાનામાં ચાર લખીશું એટલે આ બંને જૂથ સમાન બની ગયા, બંને ચોરસ સમાન બની ગયા. હવે જુઓ અહીંયા આગળ બે ચોરસ છે, જ્યારે અહીંયા આગળ પાંચ છે. તો બે કરતાં તો પાંચ વધારે કહેવાય ને, કારણ કે આમાંથી ઓછા ના થઈ શકે, પણ સામે આપણે એટલા વધારવા પડશે. તો અહીંયા આગળ પાંચ છે, તો અહીંયા પાંચ ગોળમાં લખી નાખ્યું. હવે સામે પાંચ ચોરસ બનાવવા પડશે, બે તો છે, આપણે બે ત્રણ ચોરસ બીજા ઉમેરીએ એટલે એક બે ત્રણ ચાર અને પાંચ બની ગયા. હા, તો આપણે આ રીતે ચોરસ બનાવીશું અને નીચે ખાનામાં પાછળે પાંચ લખી દઈશું એટલે બંને જૂથ સમાન થઈ ગયા. આ ખાનામાં પણ પાંચ ચોરસ અને આ ખાનામાં પણ પાંચ ચોરસ, પાંચ ચોરસ બરાબર પાંચ ચોરસ, એટલે બંને જૂથ સરખા કહેવાય. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ આગળ, અહીંયા આગળ કેટલા ત્રિકોણ છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. આપણે હંમેશા વધાર હોય એ બાજુ જોઈ લેવાનું, બધું આખું ખાનું પૂર્ણ હોય એ બાજુ, પછી સામેની સાઈડ જોવાનું છે. તો જુઓ અહીંયા આગળ તો ચાર જ છે, તો આપણે છ બનાવવા માટે કેટલા ઉમેરવા પડશે ત્રિકોણ, બે, કેટલા ઉમેરવા પડશે ચાર, પછી ગણી લેવાનું પાંચ અને છ, તો કેટલા આવ્યા બે. તો આપણે અહીંયા બે ત્રિકોણ દોરી દઈશું એટલે બની ગયા છ, છ બરાબર છ, છ બરાબર છ, બંને જૂથ સરખા થઈ ગયા. હા, તો આપણે બંને ખાનામાં છગડે છ લખી દેવાના. પડી ગઈ સમજણ? ચલો આગળ જોઈએ. હવે જુઓ અહીંયા આગળ આ ચિત્રમાં અહીંયા અહીંયા વધારે દેખાય છે કે અહીંયા? તો અહીંયા ચિત્ર વધારે દેખાય છે, તો આપણે ગણી લઈશું. જે બાજુ વધારે દેખાય એ બાજુ ગણી લેવાનું અને જે બાજુ ઓછું હોય એ બાજુ બીજા ચિત્ર એવા ઉમેરી દેવાના. તો અહીંયા ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો આપણે અહીંયા આગળ સાતડે સાત લખી દઈશું. હવે અહીંયા આપણને આપ્યા છે કેટલા, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ આપ્યા છે, તો આપણે કેટલા બાકી રહ્યા, સાત પાંચ પછી ગણી લેવાનું આંગળીના વેઢાથી, પાંચ અને છ, તો બે આપણે આવી ચિત્ર દોરવાના રહેશે એટલે સાત ચિત્રો બની જશે. તો આપણે અહીંયા ખાનામાં ગોળમાં લખી નાખશું સાતડે સાત, સાત બરાબર સાત, બંને જૂથ સમાન બની ગયા, સાત બરાબર સાત, ખરું ને? ચલો હવે આગળ જોઈએ. જુઓ અહીંયા આગળ ક્રમમાં જોડવાના છે અને તમે જોડ લીટીથી દોરશો એટલે તમારા ચિત્ર સરસ મજાનું બની જશે. તો અહીંયા આગળ એક એક અને બે, આ આ એકથી બે આપેલું છે. હા, તો પછી બેથી ત્રણ દોરવાનું, પછી ત્રણથી ચાર એ મીંડા જોડી દેવાના, પછી ચારથી પાંચનું મીંડું જોડી દેવાનું, પાંચથી છનું મીંડું જોડી દેવાનું, પછી છથી સાતનું મીંડું જોડી દેવાનું, સાતથી આઠનું મીંડું જોડી દેવાનું અને આઠથી નવનું મીંડું જોડી દેવાનું. તો શેનું ચિત્ર બની ગયું વિદ્યાર્થી મિત્રો? હોળીનું. શેનું ચિત્ર બની ગયું? હોળીનું. દેખાય છે ને તમને? સરસ. જો એવી જ રીતે અહીંયા બીજું એક ચિત્ર આપ્યું છે, જે ચિત્ર આપણે જોડશું એટલે એમાં પણ એક ચિત્ર બની જશે. તો અહીંયા આગળ એક, તો એકથી બે જોડી દીધું, બેથી ત્રણનું મીંડું જોડ્યું, ત્રણથી ચારનું મીંડું જોડ્યું, ચારથી પાંચનું મીંડું જોડ્યું, પાંચથી છનું મીંડું જોડ્યું, છથી સાતનું મીંડું જોડ્યું, સાતથી આઠનું, આઠથી નવનું અને નવથી એકનું તો જોડેલું જ છે, બરાબર ને? તો શેનું ચિત્ર બની ગયું વિદ્યાર્થી મિત્રો? માછલીનું. શેનું ચિત્ર બની ગયું? માછલીનું. સમજણ પડી? ચલો આગળ જોઈએ. હવે જુઓ અહીંયા આગળ
આ રેલગાડી જેવો ડબ્બો આપ્યો છે અને આગળ એન્જિન જેવું માથું મૂકી દીધું છે. તો આપણે આ એન્જિનના ડબ્બાને ક્રમશઃ ગણવાના છે. તો એક નંબર લખેલો છે, તો એક પછી શું આવશે? સરસ, વેરી ગુડ. એક પછી આવે બગડે બે, ત્રણ લખ્યા છે તો આપણે અહીંયા ખૂટતી સંખ્યા ઉમેરતું જવાનું છે. ત્રણ લખ્યા છે, ત્રણ પછી શું આવશે? ચાર અને પાંચ, પાંચ પછી છ લખેલા જ છે, છ પછી શું આવશે? સાત અને આઠ, આઠ પછી નવ તો લખેલા જ છે. તો આપણા એન્જિનના ડબ્બામાં જે જે ડબ્બો ખાલી હોય એમાં એનો નંબર ક્રમશ આવતો હોય તે લખી નાખવાનો, એટલે આપણે બની ગયા નવ ડબ્બા. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બની ગયું. હા, મજા પડી ગઈ. હા, તો જુઓ આગળ આપણે જોઈએ. પાંચની તરત પહેલાની અને પછીની શું આવે? પાંચની તરત પહેલા, તો આપણે એકથી પાંચ છ, આપણે એકથી પહેલા પાંચ બોલીએ તો એક બે ત્રણ ચાર પાંચ. તો પાંચની પહેલા કયો અંક આવ્યો? ચોગડે ચાર. તો પાંચની પહેલા જે આવે તે લખી દેવાનું. લખી દીધું, ચોગડે ચાર આવ્યો. પછી પાંચ, પાંચ પછી પાછળ શું આવશે? સરસ, પાંચ પછી આવે છગડે છ. તો પાંચની પહેલા આવે ચાર અને પાંચની પછી આવે છ. તો લખાઈ ગયું ચાર પાંચ અને છ. સળંગ થઈ જવું જોઈએ, ખરું ને? હવે અહીંયા જુઓ, છ ની તરત પહેલા શું આવે? તો અહીંયા આગળ છ લખેલા છે અને પાછળની સંખ્યા પણ લખેલી છે. પાછળની એટલે પછીની. તો પાંચ છ ની પહેલા શું આવે? તો એના માટે આપણે એક થી છ સુધી અંક બોલવા પડશે. તો મારી સાથે બોલજો હો. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ. તો અહીંયા છ છે તો છ એ આપણે અટકી જવાનું. તો છ પહેલા શું આવ્યું? પાંચડે પાંચ. તો પાંચ એ છ પહેલાની સંખ્યા કહેવાય, બરાબર ને? સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા આગળ લખી નાખશું પાંચડે પાંચ. હવે જુઓ શું સૂચના છે, એક પછી શું આવે? તો અહીંયા પહેલા ઝાડમાં એક લખી દીધું છે, તો પછી એક પછી આપણે બે ઝાડ સુધી બોલવાનું છે. તો એક પછી આવે બે, શું આવે? બે. તો બે નંબર આપ્યો. બે પછી આવે ત્રણ, શું આવે? બે પછી ત્રણ. તો એક બે ને ત્રણ થઈ ગયું ક્રમશઃ. સરસ. ચારની તરત પહેલા અને પછી શું આવે? તો આપણે ચારની પહેલા, તો ચોગડો ચોગડે ચાર સુધી બોલી લઈશું એટલે આપણને પહેલાની સંખ્યા મળી જશે. તો એક બે, એક બે તો લખવાના નથી, તરત પહેલા, ચારની તરત પહેલા એટલે ચારની ઉપરવાળી આવે ત્રણ. પહેલામાં લખીશું તગડે ત્રણ, ચાર પછી. તો એક બે ત્રણ ચાર અને પાંચ, ચાર પછી કઈ સંખ્યા આવે? પાંચ. તો અહીંયા આપણે લખી દઈશું પાંચડે પાંચ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કારણ કે આ બધું પરીક્ષામાં આપણે પૂછાય છે. તો આગળ પછીની સંખ્યા કઈ? તો અહીંયા પહેલી ડોલમાં બે નંબર આપ્યો છે, તો આપણે બે થી ચાલુ કરીએ. બે પછી ત્રણ, બે પછી શું આવે? ત્રણ આવે અને ચોગડે ચાર આવે. બે ત્રણ અને ચાર થઈ ગયું ક્રમશ, આપણે બોલીએ છીએ એ રીતે. સરસ. હવે અહીંયા આગળ તગડે ત્રણ લખેલા છે, તો ત્રણ પછી શું આવશે? ચાર અને પાંચ, ચાર અને પાંચ લખાઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને. સરસ. ચલો તો આપણે આગળ જોઈએ. ચલો અહીંયા એક વાર્તા જેવું આપ્યું છે, શૂન્ય. હવે આપણે એકથી નવ તો શીખ્યા, પણ હવે શૂન્ય એટલે શું એ તમને સમજણ પડશે આ વાર્તા દ્વારા, ખરું ને? તો અહીંયા આગળ એક ટોપલી છે. શું છે? ચિત્રના શરૂઆતમાં એક ટોપલી છે. ટોપલીમાં કેટલી કેરી છે? મારી સાથે ગણજો હો. એક બે ત્રણ ચાર અને પાંચ. એક ટોપલીમાં પાંચ રસદાર કેરી રાખી છે. જો તમે એક કેરી ખાઓ તો કેટલી વધશે? તો આ છોકરીએ એક કેરી ખાધી. તો અહીંયા આપણે ગણી લઈએ.
એક બે ત્રણ અને ચાર, તો ચાર માંથી એક, પાંચ માંથી એક ખાધી એટલે કેટલી બચી છે ટોપલીમાં? ચાર. તો અહીંયા આપણે ચોગડે ચાર લખી દઈશું. પછી આગળ એક ટોપલીમાં ચાર, હવે ચાર પાંચ માંથી એક ખાધી એટલે કેટલી બચી? ચાર. હવે એક ટોપલીમાં ચાર રસદાર કેરી રાખી છે, જો તમે એક કેરી લઈને ખાઓ તો કેટલી વધશે? તો અહીંયા આગળ ચાર છે તો એમાંથી આપણે એક ખાધી, આ છોકરી ખાય છે, તો આમાં ગણી લઈએ ટોપલીમાં હવે કેટલી બચીએ? એક બે ને ત્રણ, કેટલી બચી? તો ગળે ત્રણ. કેટલી બચી? ચારમાંથી એક લીધી તો કેટલી રહી? ત્રણ. તો આપણે અહીંયા ગોળમાં લખીશું ત્રણ. આગળ એક ટોપલીમાંથી રસદાર, ત્રણ રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે? તો અહીંયા ટોપલીમાં ત્રણ હતી, હવે એક આ છોકરી એમાંથી લઈ લે છે, તો કેટલી બચે છે? એક અને બે. તો અહીંયા આગળ લખીશું બગડે બે, ત્રણમાંથી એક લઈએ એટલે કેટલી બચે? બે. એક ટોપલીમાં બે રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે? તો બે બે કેરી હતી એમાંથી એક આણે લઈ લીધી, તો કેટલી દેખાય છે તમને ટોપલીમાં કેરી? એક જ. તો અહીંયા આપણે ગોળમાં લખીશું એક જ, ખરું ને? એક ટોપલીમાં એક રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે? તો એક હતી એ પણ આ છોકરી ખાય છે, તો તમને ટોપલી ખાલી દેખાય છે? તો આ ખાલી જે દેખાય છે એને કહેવાય શૂન્ય, કશું ના હોય એને કહેવાય શૂન્ય. તો ખબર પડી શૂન્ય કોને કહેવાય? તમારી પાસે ત્રણ ચોકલેટ હોય, તમારી ત્રણ બહેનપણી હોય, તમે ત્રણેયને એક એક આપી દો, તો તમારી પાસે એક પણ ચોકલેટ વધે નહીં, તો તમારી પાસે કેટલી ચોકલેટ કહેવાય? શૂન્ય ચોકલેટ. કોઈ પણ સંખ્યા, કોઈ પણ વસ્તુ ના વધે તો એ શૂન્ય બની જાય છે. શૂન્ય એટલે કશું ના હોય એને શૂન્ય કહેવાય છે. ટોપલીમાં એક પણ કેરી બચતી નથી તો એને શું કહેવાય? શૂન્ય. કશું નથી એટલે એ શૂન્ય બની જાય છે. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આગળ જોઈએ. ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યાની સંખ્યા ગણતરી કરી લખો. તો અહીંયા આગળ જુઓ કેટલા પક્ષી દેખાય છે, મારી સાથે ગણજો. હા, એક બે ત્રણ ચાર, કેટલા દેખાય છે? ચોગડે ચાર. તો આપણે અહીંયા ગણતું જવાનું અને નીચે ગોળમાં લખતું જવાનું. લખી નાખ્યું દરેકે ચોગડે ચાર. સરસ. જુઓ હવે એક પક્ષી ઉડતું દેખાય છે, તો હવે ડાળી પર કેટલા દેખાય છે તમને? એક બે અને ત્રણ. તો અહીંયા લખી દઈશું ત્રણ. હવે ત્રણ પક્ષી બેઠેલા છે, ત્રણ માંથી પાછું એક ઉડતું દેખાય છે, તો અહીંયા કેટલા દેખાય છે ડાળી ઉપર? એક અને બે. તો અહીંયા બે લખી દઈશું. તો જુઓ હવે બે પક્ષીમાંથી પાછું એક ઉડતું દેખાય છે, તો ડાળી પર તમને કેટલા પક્ષી દેખાય છે? એક જ દેખાય છે, દેખાય છે ને? ચાર હતા એમાંથી એક ઉડ્યું, ત્રણ રહ્યા ત્રણમાંથી એક ઉડ્યું, બે રહ્યા બેમાંથી એક ઉડ્યું, એક રહ્યું. તો અહીંયા આપણે એક લખી દઈશું. એક જ પક્ષી દેખાય છે ને ડાળી ઉપર, એટલે આપણે એકડે એક લખી દઈશું. આ એક પણ ઉડતું દેખાય છે, એક પણ ઉડતું દેખાય છે. જુઓ હવે તમને આ ડાળી ખાલી દેખાય છે? હા. તો એક પણ પક્ષી નથી, તો આપણે આગળ શીખી ગયા ને, કશું જ ના હોય તો એ શૂન્ય બની જાય. શું બની જાય? શૂન્ય. એટલે અહીંયા આગળ એ ડાળી પર એક પણ પક્ષી નથી, તો અહીંયા કેટલા પક્ષી કહેવાય? શૂન્ય. એક પણ ના હોય એને શૂન્ય કહેવાય. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આગળ. હવે જુઓ પાંજરામાં કેટલા ઉંદર છે, તો અહીંયા તમને કેટલા દેખાય છે? એક બે ને ત્રણ. તો અહીંયા ત્રણ ઉંદર લખ્યા છે. હવે જુઓ ત્રણ માંથી પાછા એકને દરવાજો ખોલીને ભાગતો દેખાય છે, હા. તો કેટલા રહેશે હવે અંદર? એક અને બે. કેટલા ઉંદર દેખાય છે? બે. તો આપણે અહીંયા નીચે ગોળમાં લખીશું બગડે બે. લખી નાખ્યું દરેકે. હવે આ એમાંથી પણ, બે માંથી પણ એક ઉંદર ભાગતો દેખાય છે, દેખાય છે ને? તો અહીંયા કેટલો પિંજરામાં ઉંદર દેખાય છે પાંજરામાં?
एक तो आपणे नीचे લખીશું एक पाछो एक ઉંદર હતો એ અહીંથી ભાગતો દેખાય છે ને જો આ ભાગે તો પાંજરું કેવું દેખાય છે હવે તમને ખાલી કેવું દેખાય છે ખાલી પાંજરામાં એક પણ ઉંદર દેખાતો નથી ત્રણ હતા એમાંથી એક ભાગ્યો બે બચ્યા બેમાંથી એક ભાગ્યો એક બચ્યો એક હતો એ પણ ભાગી ગયો તો પિંજરું ખાલી બની ગયું બધું જ ખાલી થઈ ગયું એટલે એક પણ દેખાતું નથી કશું જ ના દેખાય એટલે શું બની જાય છે શૂન્ય કોઈ જ કંઈ જ ના દેખાય એટલે એ વસ્તુ બની જાય શૂન્ય શૂન્ય એટલે કશું જ છે નહીં ચલો હાથમાં કેટલા ફુગ્ગા છે જુઓ તમને શૂન્ય સમજાવવા માટે કેટલા બધા ઉદાહરણ આપ્યા છે હવે સમજણ પડી ગઈ ને ઉદાહરણ પ્રમાણે ચલો આગળ હાથમાં કેટલા ફુગ્ગા દેખાય છે એક બે ને ત્રણ તો અહીંયા લખી દઈશું ત્રણ ફુગ્ગા ત્રણમાંથી એક ફૂટી જાય છે અથવા તો ઉડી જાય છે તો તમને ફૂલેલા ફુગ્ગા કેટલા દેખાય છે બે તો અહીંયા લખી દઈશું બે ફુગ્ગા ખરું ને ચલો આગળ બે માંથી પાછો એક ઉડી જાય છે તો હાથમાં કેટલો ફુગ્ગો દેખાય છે એક જ તો અહીંયા આપણે લખી દઈશું એક ફુગ્ગો પછી જુઓ એક હતો એ પણ અહીંયાથી ઉડતો દેખાય છે તો અહીંયા આગળ હાથમાં એક પણ ફુગ્ગો દેખાય છે ના હાથમાં એક પણ ફુગ્ગો દેખાતો નથી તો શું થઈ ગયું ફુગ્ગાનું શૂન્ય એક પણ ફુગ્ગો બચ્યો નથી એટલે શૂન્ય બની ગયું તો આપણે અહીંયા આગળ લખી નાખશું શૂન્ય શૂન્ય ફુગ્ગા છે શૂન્ય એટલે એક પણ ફુગ્ગો રહ્યો નથી તો પડી ગઈ સમજણ શૂન્યમાં ચલો આગળ તો અહીંયા આપણે આ ચોરસમાં જેમ એક થી નવ લખતા હતા ને એમ અહીંયા આપણે શૂન્ય લખવાનો મહાવરો કરવાનો છે તો દરેક વિદ્યાર્થી મિત્ર દરેક ખાનામાં શૂન્ય લખવાનો મહાવરો કરી દેશે બરાબર ને તો આપણે ચોપડી જોયા હવે જોઈ હવે આપણે નોટમાં પણ થોડુંક હોમવર્ક જોઈ લઈએ ખરું ને ચલો નોટમાં દરેક વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું એ તમારે ધ્યાન આપવાનું છે તમારા વાલીને સાથે રાખજો અને પછી તમારે તમારી ગણિતની નોટબુકમાં આ રીતે ગોળમાં ચિત્ર દોરવાના મમ્મીની મમ્મી અથવા પપ્પા કે મોટી બહેન ભાઈ હોય તો એમની સાથે આવા ચિત્ર દોરાવી દેવાના અને પછી તમારે જાતે વિદ્યાર્થીઓએ જાતે જ જોડવાનો પ્રયત્ન કરવાનો ખરું ને જેથી કરીને આપણે જે આ ચેપ્ટર શીખીએ છીએ એકથી નવ સુધીની સંખ્યા તો એ આપણે ચેપ્ટર પાકું થાય તો આપણે પહેલાં અહીંયા આગળ આગળ ચોપડીમાં જોઈ ગયા ને ગણવાના અને સાચા અંક સાથે જોડવાના તો ગોળ બનાવ્યું છે એમાં કેટલા પાંદડા છે એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચના અંક સાથે જોડી દેવાનું કેટલા સફરજન છે એક બે ત્રણ ચાર તો ચાર અંક સાથે જોડી દેવાનું કેટલા ત્રિકોણ છે એક બે ને ત્રણ તો ત્રણ અંક સાથે જોડી દેવાનું કેટલા ચોરસ છે ગોળમાં બે તો બે ને બે સાથે જોડવાનું કેટલા ફૂલ છે એક તો એક અંક સાથે આપણે ફૂલવાળા ગોળને જોડી દઈશું જુઓ મેં તો અહીંયા આગળ આ રીતે ચિત્ર દોર્યા છે તમને જેવા ફાવે તેવા તમે દોરી શકો છો પણ જેટલા અંકો હોય એટલા અંક સાથે જોડાયેલું હોવું જોઈએ સાચા અંક સાથે સાચા ચિત્રો જોડાયેલા હોવા જોઈએ ખરું ને પછી આગળ હવે જુઓ કેટલી લખોટી છે મારી સાથે ગણજો પેન્સિલની મદદથી અને જુઓ આ રીતે ગણવાનું અને લીટી કરતું જવાનું જેથી કરીને એકને એક વસ્તુ ફરીથી ગણતરીમાં આવે નહીં તો ગણજો હું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આપણે આ રીતે આ ગોળમાં આઠ છે તો આઠ અંક ક્યાં છે આ રહ્યા તો એને આપણે જોડી દઈશું કેટલા બટેકા છે આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવના અંક સાથે નવ બટેકાવાળા ગોળને જોડી દઈશું ચલો કેટલા આઈસ્ક્રીમના કોન છે એક બે ત્રણ ચાર પાંચ છ તો આપણે અહીંયા આગળ છ અંક સાથે છ આઈસ્ક્રીમવાળા કોનને ગોળને જોડી દઈશું કેટલી કુલ્ફી છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાત અંક સાથે સાત કુલ્ફીવાળા ગોળને જોડી દઈશું તો તમારે આ રીતે નોટબુકમાં લખવાનું રહેશે પછી આગળ
વસ્તુના નામ કહી તેની સંખ્યા ગોળમાં લખો. તો આપણે અહીંયા આગળ ચોકલેટ દોરી છે, કેટલી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપણે અહીંયા ગોળમાં લખીશું 7 વડે 7. પછી કેટલા ફૂલ છે? 1 અને 2. તો ગોળમાં લખીશું 2 વડે 2. તમને ફાવે એવા ચિત્રો દોરજો, પણ લેસન કરવાનો આગ્રહ રાખજો. તમારા વિડીયો ભણવાનો પતે પછી મમ્મીની જોડે બેસવાનું અને કહેવાનું કે મને આ રીતે નોટબુકમાં દોરી આપો. મમ્મી પપ્પા જે આપણા વડીલ કોઈ સાથે હોય એમને કહેવાનું કે મને આ રીતે દોરી દો, પછી હું જાતે જવાબો લખી દઈશ. કેટલી ટોપી છે? 1, 2 ને 3. તો ગોળમાં લખીશું 3 વડે 3. પછી કેટલા ફુગ્ગા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા છે? 8. તો અહીંયા આપણે લખી દઈશું 8 વડે 8. પછી ત્રિકોણ, કેટલા ત્રિકોણ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અહીંયા આપણે લખી દઈશું 9. શું લખી દઈશું? 9. કેટલા કોણ છે? 1, 2, 3 અને 4. 4 કોણ છે? તો ગોળ દોરી અને આપણે એમાં ચોગડે 4 લખવાના છે. પછી ઘંટ, કેટલા છે? 1, 2, 3, 4, 5. કેટલા ઘંટ છે? 5. તો ગોળમાં લખી દઈશું 5 વડે 5. કેટલી લખોટી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 છે, તો આપણે અહીંયા ગોળમાં લખી દઈશું 8 વડે 8. ચલો આગળ. આપણે ચોપડીમાં જોયું એ બધું આપણે નોટમાં લખવાનું છે, ખરું ને? હવે આ જુઓ, સરખા જૂથ બનાવો. અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે તમને, અહીંયા 4 છે, બરાબર 4 આપણે ચોપડીમાં જોઈ ગયા ને. હવે જુઓ અહીંયા આગળ કઈ જગ્યાએ ચોરસ વધારે દેખાય છે પેનથી દોરેલા? આ બાજુ. કેટલા છે? 1, 2, 3, 4 અને 5. તો અહીંયા ગોળમાં આપણે 5 વડે 5 લખશું અને આ બાજુ આ 2 જ છે. તો આપણે અહીંયા આગળ પેન્સિલની મદદથી આપણે 5 પૂરા કરી દઈશું, એટલે 5 બરાબર 5, બંને જૂથ સરખા બની જાય. પછી ત્રિકોણ, તો અહીંયા આગળ જુઓ કેટલા ત્રિકોણ છે? 1, 2, 3, 4, 5. સરખા જૂથ બનાવવા માટે તમને જે ખાનામાં વધારે દોરેલું દેખાય એ ગણી લેવાનું, ગોળમાં લખી દેવાનું અને સામે પછી જેટલા ખૂટતા હોય તેટલા ચિત્ર આપણે દોરવાના રહેશે. તો અહીંયા આગળ 4 છે, તો અહીંયા 6 છે, તો 4 પછી કેટલા ઉમેરીએ તો 6 થાય? તો 4 પછી આપણે ગણવાનું રહેશે આંગળીના વેઢે. 5 અને 6, તો 4માં 2 ઉમેરીએ તો બને 6. તો આપણે 2 બાકી છે, તો 2 ત્રિકોણ દોરી દઈશું. તો બની ગયું 6 ત્રિકોણ બરાબર 6 ત્રિકોણ. તો બંને જૂથ સરખા થઈ ગયા અને ગોળમાં લખી દઈશું 6 વડે 6. તો આગળ જુઓ, અહીંયા આગળ આ બંનેમાં કઈ જગ્યાએ વધારે ચિત્ર દેખાય છે? અહીંયા. કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા આગળ 7 વડે 7 લખી દઈશું, જ્યારે અહીંયા આગળ તો તમને 5 જ દેખાય છે. 1, 2, 3, 4, 5, ખરું ને? તો 5 પછી કેટલા ઉમેરીએ તો 7 બને? તો 6 અને 7, 2 ઉમેરો એટલે બની જાય 7. તો અહીંયા આપણે 2 ચિત્ર ઉમેરીશું અને અહીંયા નીચે ગોળમાં લખી દઈશું 7. તો બંને જૂથ બરાબર થઈ ગયા, 7 બરાબર 7, બંને જૂથ સરખા કહેવાય. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જોઈએ. જો આપણે ચોપડીમાં જોઈ ગયા ને છુક છુક ગાડીવાળું ઉદાહરણ આપ્યું હતું, તો અહીંયા આપણે ક્રમશ 1 થી 9 સુધીના અંક લખવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર. પછી 5 પછીની 5ની તરત પહેલાની અને પછી શું આવે? તો આપણે ચોપડીમાં જોયું ને વચ્ચે લખવાના, આગળ પાછળનું લખવાનું છે, એટલે આપણે વચ્ચે લખી દેવાના 5. 5ની આગળ શું આવશે? 4. અને 5 પછી આવશે 6. તો આ રીતે આપણે ગોળ કરી અને મમ્મીને કહેવાનું કે આ રીતે વચ્ચે 5 લખી દે, આગળ પાછળની સંખ્યા હું મારી જાતે લખીશ. 6ની તરત પહેલાં શું આવે?
તો છ અને પછી અહીંયા સાત, છ સાત લખેલા છે તો છ ની પહેલા શું આવે? એક. આપણે શીખવું હોય તો પહેલા એક થી છ સુધી બોલવાનું, એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો પાંચ પહેલા, છ પહેલા શું આવે, કઈ સંખ્યા આવે છે? પાંચ. તો આપણે અહીંયા આગળ લખી દઈશું પાંચ. ચલો આગળ, એક પછી શું આવે? તો એક પછી આવે બે અને ત્રણ. તો એક લખેલો છે તો બે ગોળમાં આપણે બે અને ત્રણ લખવાના રહેશે. ચારની તરત પહેલા અને પછી શું આવે? તો પહેલા અને પછી, તો આપણે આગળ પાછળના ખાના ખાલી રાખવાના અને વચ્ચે ચોગડે ચાર લખેલું છે. તો ચાર પહેલા આપણે બોલીશું, એક બે ત્રણ. તો ચારની પહેલો કઈ સંખ્યા આવે છે? ત્રણ. તો આપણે આગળ ત્રણ લખીશું અને ચાર પછી શું આવે? પાંચ. તો પાછળના ખાનામાં આપણે પાંચ લખવાના છે. ચલો આગળ, પછીની સંખ્યા કઈ? તો અહીંયા બે લખ્યા છે અને પાછળના બે ખાના ખાલી રાખવાના. બે પછી શું આવશે? ત્રણ અને ચાર. પછીની સંખ્યા કઈ? તો ત્રણ પછી શું આવશે? ચાર અને પાંચ. તો ત્રણ મમ્મી લખી આપશે, ચાર પાંચ આપણી જાતે લખવાના. અહીંયા બે મમ્મી લખી આપશે, ત્રણ ચાર આપણી જાતે લખવાના, ખરું ને? હવે જુઓ આગળ સૂચના, અંક જેટલી લીટી દોરો. તો અહીંયા આગળ ચાર ચાર નંબર આપ્યા છે, ચાર સંખ્યા લખી છે. તો આપણે એક બે ત્રણ અને ચાર લીટી ઊભી દોરવાની છે. પછી છ, તો આપણે છ લીટી દોરીશું, એક બે ત્રણ ચાર પાંચ અને છ. એક, તો એક લીટી દોરીશું. ત્રણ, તો ત્રણ લીટી દોરીશું. આઠ, તો આઠ લીટી દોરીશું. લીટી દોરતું જવાનું અને ગણતું જવાનું. તો આઠ લીટી દોરાઈ ગઈ, સરસ. ચલો પાંચ, તો એક બે ત્રણ ચાર અને પાંચ લીટી દોરાઈ ગઈ. છ નવ સંખ્યા છે તો નવ લીટી દોરવાની છે. સાત સંખ્યા હોય તો સાત લીટી દોરીશું. ચાર સંખ્યા હોય તો ચાર લીટી દોરવાની. અને બે, તો અહીંયા આગળ આપણે બે લીટી દોરીશું, ખરું ને? ચલો આગળ જોઈએ, ગણ અને સાચા અંક પર ગોળ કરો. તો આપણે અહીંયા આગળ ચિત્રો આપેલા છે એ ગણવાના, અને એમાંથી કેટલા ચિત્રો થયા એ અંક આપણે યાદ રાખી અને નીચે અંકો લખેલા છે એમાં સાચો અંક હોય એની ઉપર આપણે ગોળ કરવાનું છે. તો મારી સાથે ગણજો હો, એક બે ત્રણ ચાર અને પાંચ. તો અહીંયા આગળ કેટલા ગોળ છે? પાંચ. તો આપણે અહીંયા પાંચ ઉપર ગોળ કરી દઈશું. કેટલા ફુગ્ગા છે? એક અને બે. તો અહીંયા બે ત્રણ અને પાંચ આપ્યા છે. તો સાત ચિત્રો કેટલા છે? બે. તો આપણે બે ઉપર ગોળ કરી દઈશું. કેટલા ત્રિકોણ છે? એક બે ત્રણ અને ચાર. તો અહીંયા આગળ ચાર, એક અને ત્રણ આપ્યા છે, એમાં ચાર ચિત્ર છે. તો આપણે ચાર અંક ઉપર ગોળ કરી દઈશું. પછી કેટલા ચોરસ છે? એક બે અને ત્રણ. તો અહીંયા આગળ બે ચાર અને ત્રણ આપ્યા છે, તો સાચો જવાબ ત્રણ છે. તો આપણે ત્રણ ઉપર ગોળ કરવાનું છે. કેટલા ફૂલ છે? એક. તો એક ઉપર આપણે ગોળ કરી દઈશું. કેટલી કેન્ડી છે? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો સાત ઉપર આપણે ગોળ કરવાનું છે. આગળ, કેટલા સફરજન છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો અહીંયા આગળ છ આઠ નવ અને સાત. તો અહીંયા આગળ નવ સફરજન છે, તો આપણે નવ ઉપર ગોળ કરી દઈશું. પછી કેટલી ચોકલેટ છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો અહીંયા આગળ આપણે આઠ ઉપર ગોળ કરી દઈશું. પછી કેટલા બલૂન છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો અહીંયા ફરીથી આઠ આવ્યા, તો આઠ ઉપર ગોળ કરી દઈશું. કેટલા બટાટા છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો છ અંક ઉપર આપણે ગોળ કરી દઈશું. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આગળ જોઈએ. સમજો અને ચોરસમાં જવાબ લખો. જો આ બધું પરીક્ષામાં તમારે પૂછાય છે. તો પહેલા ચોરસમાં આપણે એક લખ્યો છે, આ ઉદાહરણ છે, અને બીજા ચોરસમાં બે લખ્યા છે. તો અહીંયા આગળ એક એ બે કરતા નાની છે એવું થાય,
કારણ કે એકમાં એક ઉમેરીએ તો બે થાય ને, એટલે એક કરતાં બે શું કહેવાય, મોટા કહેવાય. તો એ બે, એક એ બે કરતાં નાની કહેવાય, એક સંખ્યા એ બે કરતાં નાની કહેવાય. એક અને બે તમારી આંગળી ગણજો, એક આંગળી રાખજો અને બે આંગળી. વધારે કઈ છે? બે. ઓછી કઈ છે? એક. ઓછી કઈ છે? એક. તો એક એ બે કરતાં કેવી કહેવાય? નાની. એવી જ રીતે ત્રણ, બે અને ત્રણ આપ્યા છે, તો બે એ શું કહેવાય? ત્રણ કરતાં નાના કહેવાય. બે એ ત્રણ કરતાં નાના કહેવાય, કારણ કે બે માં એક ઉમેરીએ ત્યારે ત્રણ થાય ને, તો બે તો નાની જ કહેવાય, ખરું ને? હવે આગળ, ત્રણ એ ચાર કરતાં, ત્રણ પછી શું આવે? ત્રણ માં એક ઉમેરીએ તો ચાર, તો ચાર મોટા છે, તો કોણ નાના થયા? ત્રણ. કોણ નાનું થયું? ત્રણ. તો ત્રણ એ ચાર કરતાં નાની છે. હવે અહીંયા જુઓ, તમારે આ રીતે ચોરસ લખી અને વિડીયોમાં જોઈ તમારે નોટબુકમાં લખવાનું છે. ચાર અને છ, અહીંયા પહેલાં ચાર લખ્યા છે અને અહીંયા છ લખ્યા છે, તો પહેલાં ખાનામાં ચાર લખી દેવાના. ચાર એ છ કરતાં નાની છે, કારણ કે ચારમાં બે ઉમેરીએ ત્યારે પાંચ અને છ, તો છ તો મોટી કહેવાય અને ચાર નાની કહેવાય, ખરું ને? તો ચાર એ છ કરતાં નાની છે. છ અને આઠ, છ એ આઠ કરતાં નાની છે, છ માં બે ઉમેરીએ ત્યારે આઠ થાય, તો નાનું કોણ કહેવાય? છ. તો અહીંયા લખી દેવાનું ચોરસમાં, છ એ આઠ કરતાં નાની છે. નાના મોટાની સમજ આપે છે. હવે આગળ, હવે જુઓ, બે વધારે કહેવાય કે એક? તમે બધા કહેશો કે બે, તો આપણે શું લખાય અહીંયા આગળ? બે એ એક કરતાં મોટી છે, કારણ કે બે વધારે કહેવાય ને, એટલે એક કરતાં એ મોટી કહેવાય. ત્રણ અને બે, તો ત્રણ એ બે કરતાં મોટી છે. ચાર અને ત્રણ, તમને આ રીતે ચાર અને ત્રણ લખેલું હોય તો તમે લખી શકો નીચે ખાનામાં ચાર લખી, કે ચાર એ ત્રણ કરતાં મોટી છે. છ, પહેલા ખાનામાં છ છે, બીજા ખાનામાં ચાર છે, તો છ એ ચાર કરતાં મોટી છે. આઠ અને છ, તો આઠ એ છ કરતાં મોટી છે, કારણ કે છ માં બે ઉમેરીએ ત્યારે આઠ થાય છે, તો આઠ એ કોના કરતા મોટી કહેવાય? છ કરતા. કોના કરતા મોટી કહેવાય? છ કરતા, ખરું ને? ચલો આગળ, મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો આપણને ખ્યાલ આવે કે કઈ મોટી કહેવાય ને કઈ નાની કહેવાય, કારણ કે આપણે આગળ શીખ્યા. તો છ માં કેટલા ઉમેરીએ તો આઠ થાય? એક અને બે, તો મોટી કોણ કહેવાય? આઠ. તો આઠ ઉપર આપણે શું કરીશું? ગોળ કરીશું. હવે ચાર, નવ અને ચાર, તો આપણે એક થી નવ સુધીના અંક બોલીશું, તો એક બે ત્રણ ચાર, પાંચ છ સાત આઠ, તો અને નવ, તો ચારમાં પાંચ ઉમેરીએ ત્યારે એ નવ થાય છે, તો આ નવ એ કેવી કહેવાય સંખ્યા? મોટી કહેવાય. ચાર કરતાં નવ મોટી કહેવાય. તમને ન સમજ પડે તો આવી રીતે લીટી કરવાની, એક બે ત્રણ અને ચાર, પછી બીજી કઈ સંખ્યા છે? નવ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો તમને કોની લીટી વધારે દેખાય છે? નવ વાળાની, ખરું ને? તો એ મોટું કહેવાય, જે વધારે દેખાય એ મોટું કહેવાય, તો નવ મોટા કહેવાય. તો આપણે અહીંયા આગળ ગોળ કરી દેશું. સાત અને આઠ, તો આપણે આ મુહાવરો જે કરાવ્યો ને મેં તમને, કે લીટી દોરવાની, એટલે આપણને ખબર પડે કે કોની લીટી વધારે થઈ, જેની વધારે થાય એ મોટું કહેવાય. તો સાત અને આઠ, તો એમાં આઠ મોટા કહેવાય. બે અને પાંચ, તમારી પાસે બે ચોકલેટ છે, તમારા મિત્ર પાસે પાંચ છે, તો તમને એટલો તો ખ્યાલ આવે કે કોની વધારે કહેવાય? મિત્રની. તો પાંચ વધારે કહેવાય, ખરું ને? તો પાંચ ઉપર આપણે ગોળ કરી દેવાના. નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. ચાર અને આઠ, તો એમાં સૌથી નાની કઈ લાગે? તો આ રીતે લીટી દોરશો એટલે ખ્યાલ આવશે. ઓછા લીટા હોય એ નાની, વધારે હોય એ મોટી. તો ચાર અને આઠ, એમાં ચાર નાની કહેવાય. તો આપણે ચાર ઉપર ત્રિકોણ કરીશું. સાત અને છ, તો એમાં છ નાની કહેવાય.
તો છ ઉપર આપણે ત્રિકોણ કરી દેવાનું. પાંચ અને નવ એમાં પાંચ નાની કહેવાય, તો આપણે પાંચ ઉપર ત્રિકોણ દોરી દેવાનું. પછી ત્રણ અને સાત એમાં ત્રણ નાની કહેવાય, તો ત્રણ ઉપર આપણે ત્રિકોણ દોરી દઈશું. આ બધું પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાન આપજો અને ઘરે લેસન કરજો. હં, ચલો હવે ચડતા ક્રમમાં ખૂટતી સંખ્યા લખો. ચડતા એટલે શું? તો તમે સીડી ચડતા હશો ઘરે, ખરું ને? શાળામાં ચડતા હશો તો પહેલા તમે કયા પગથિયા ઉપર પગ મૂકો? એક. પછી બીજો, બીજી વાર તમે બીજા પગથિયા ઉપર પગ મૂકો, તો એ ચડો છો તમે, એટલે ચડતો ક્રમ કહેવાય. તમે એક પછી બે ઉપર મૂકો, બે પછી ત્રણ પગથિયા ઉપર જાઓ, ત્રણ પછી ચાર પગથિયા ઉપર જાઓ, ચાર પછી પાંચ પગથિયા ઉપર જાઓ, પાંચ પછી છ પગથિયા ઉપર જાઓ, છ પછી સાત પગથિયા ઉપર જાઓ, સાત પછી આઠમા પગથિયા ઉપર જાઓ, અને આઠ પછી નવમા પગથિયા ઉપર જાઓ. તો તમે ઉપર ચડો છો એટલે ચડતો ક્રમ કહેવાય. હવે તમે નવમા પગથિયેથી તમારે નીચે આવવું છે, તો તમે અત્યારે ક્યાં ઊભા છો? નવમા પગથિયે, ખરું ને? કયા પગથિયે ઊભા છો? નવમા પગથિયે. તો તમારે નવમાંથી નીચે આવવું હોય તો પછી કયું આવશે? આઠમું પગથિયું આવશે. આઠમાંથી નીચે આવવું હોય તો સાતમું આવે. સાતમાંથી નીચે આવો તો છઠમા પગથિયા ઉપર આવો. તો એ ઉતરતો ક્રમ કહેવાય, ખરું ને? તો આ સીડીનું ઉદાહરણ આપણે યાદ રાખવાનું, એટલે આપણને ચડતો અને ઉતરતો ક્રમ આવડી જાય. તો પહેલા આપણે ચડતા ક્રમમાં, તો ત્રણ પગથિયા ઉપર તમે ઊભા છો, પછી તમારે જવું હોય ઉપર તો ચોથું પગથિયું આવે, ચોથા પછી પાંચમું આવે, છઠ્ઠું આવે, સાતમું આવે અને આઠમું આવે. અહીંયા આગળ ચાર, પાંચ, છ, સાત અને આઠ અને નવ, આ ચડતો ક્રમ, એટલે ઉપર સંખ્યા મોટી થતી જાય. અને ઉતરતો ક્રમ, તો તમે નવમા પગથિયે ચડી ગયા છો, હવે તમારે ઉતરવું છે, નીચે આવવું છે, તો એક એક ઓછું થતું જાય. તો આઠ પછી એક ઓછું થાય તો કેટલા થાય? નવ પછી એક ઓછું થાય તો આઠમું પગથિયું આવે. આઠ પછી એક પગથિયું ઉતરો તો સાતમું પગથિયું આવે. સાતમું પગથિયેથી એક ઉતરો તો છઠ્ઠું પગથિયું આવે. છઠ્ઠા પગથિયાથી નીચે ઉતરો તો પાંચમું પગથિયું આવે, અને પાંચમા પગથિયેથી નીચે ઉતરો તો ચોથું પગથિયું આવે, ખરું ને? તો આ રીતે તમારે ઉતરતો ક્રમ આવ્યો. આ એવી જ રીતે અહીંયા આઠ છે, આઠ પછી સાત, સાત પછી છ, છ પછી પાંચ, પાંચ પછી ચાર અને ચાર પછી ત્રણ. તો તમારે ચડતો અને ઉતરતો ક્રમ યાદ રાખવો હોય તો સીડીનું ઉદાહરણ યાદ રાખવાનું, કે આપણે પહેલા પગથિયેથી ઉપર જઈએ તો બે આવે, ઉપર એટલે ચડતો. આપણે ચડીએ છીએ ને પગથિયા, હા, એ પહેલું ચડ્યા, બીજું ચડ્યા, ત્રીજું ચડ્યા, ચોથું ચડ્યા, પાંચમું ચડ્યા, છઠ્ઠું ચડ્યા, સાતમું ચડ્યા, ખરું ને? તો એ ચડતો ક્રમ, એટલે એક એક સંખ્યા વધતી જાય. અને ઉતરતો, તો એક એક સંખ્યા ઘટતી જાય. તો ચડતા ઉતરતામાં સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ મેં જે બતાવ્યું એ પ્રમાણે તમારે લેસન નોટમાં પણ કરવાનું છે, અને ચોપડીમાં તો ખાલી રંગ પૂરવાના જ બાકી હશે દરેકને, ખરું ને? કારણ કે વિડીયો જોતા જોતા મારી સાથે તમને મેં બધું લખાવી દીધું છે. તો તમારે આ નોટબુકમાં જે પ્રમાણે મેં લખ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ચલો આવજો. જો વિદ્યાર્થી મિત્રો, વડીલની મદદ લેજો, અને વડીલોને પણ વિનંતી કે આપના બાળકને ગણિતનો પીરિયડમાં સાથે બેસવાનો આગ્રહ રાખજો, જેથી કરીને એને ચિત્ર દોરવા, સંખ્યા લખવી, ચોરસ લખવું, દોરવું, એ બધું તમે દોરી આપો, અને બાળકને જાતે લખે તેવો આગ્રહ રાખજો. ચલો આવજો.